हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? सनसेट स्कूल ऑनलाइन क्लास में तुम्हारा हार्दिक स्वागत है। आज आप स्टैंडर्ड 5 की विषय है इंग्लिश। एम तुम्हारे पाठ्यपुस्तक है एम लिटल स्टेप 10 11 और 12 चले है, बराबर है। एनी अंदर आप एक्टिविटी 2 है। शू है एक्टिविटी 2 में जो स्टोरी आपेली है ते आप समझता हता। तो हमें एम स्टोरी में आपने જોયું હતું કે સ્ટોરીનું નામ શું હતું? પહેલા ધ સ્કાઈ ઇઝ ફોલિંગ એટલે કે આગ પડી રહ્યું છે, બરોબર છે। એની અંદર એક ચિકન લિંકન નામનું શું હોય છે? માનવીનું બચ્ચું। એ શું કરે છે? એને એના કી મોટું ઝાડ હોય છે એની નીચે હોપિંગ એટલે કુદાકૂદ કરી રહ્યું હોય છે। બે એટલે ત્યારે જ તેના માથા પર ઝાડ પરથી શું પડે છે? પાંદડું, સૂકું પાંદડું, બરોબર છે। હવે તે શું સમજે છે કે ઓહ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે આગ પડી રહ્યું છે। પછી શું થાય છે? પછી એને શું કરે છે? દોડવાનું એટલે રન સ્ટાર્ટ કરી દે છે, એટલે કે દોડવા લાગે છે। બાય એન્ડ બાય એટલે થોડી વાર પછી સી મેટ હેની પેની। કોને મળે છે? હેની પેની। એની પેની એને શું કહે છે? વાય આર યુ રનિંગ ચિકન લિંકન? શું કહે છે? વાય આર યુ રનિંગ, તું શું કામ દોડી રહ્યું છે? ધ સ્કાય, તો ચિકન લિંકન શું કહે છે? ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ ધ વન પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેન્ડ, એટલે કે આગ પડી રહ્યું છે અને એક ટુકડો મારા માથા પર પડ્યો, બરાબર। તો શું કરશે હવે? એની પેલી છે તે આ સાંભળીને શું કરે છે? તેની સાથે કોની સાથે? ચિકન લિંકન સાથે દોડવા લાગે છે। બાય એન્ડ બાય થોડી વાર પછી ધે મે તેઓ બંને કોને મળશે? કોકી લોકીને। કોને મળશે? કોકી લોકીને। કોકી લોકી આ બંનેને શું પૂછશે? વાય આર યુ રનિંગ, શું કહે છે? વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડો છો? ચિકન લિંકન એન્ડ હેની પેની, બરોબર। હવે તો શું કહે છે? એની પેની એમ કહે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન્સ હેડ, શું કહે છે? આગ પડી રહ્યું છે અને એનો ટુકડો એટલે એ પીસ એટલે એક ટુકડો કોની પાસે પડે છે? ચિકન લિંકનના માથે પડે છે। ઓ ડિયર, ઓ ડિયર એટલે કે બાપરે બાપરે, બરોબર છે। કોકી લોકી એન્ડ તે પણ શું કરે છે? ચિકન લિંકન અને હેની પેની સાથે રન કરવા એટલે કે દોડવા લાગે છે। બાય એન્ડ બાય થોડી વાર પછી ધે, ધે એટલે કોણ અહીંયા આવશે? ધે સર્વનામ છે, તે કોની માટે વપરાયું? ચિકન લિંકન, હેની પેની અને બીજું કોણ હતું? કોકી લોકી, આ ત્રણે જે રન કરતા હતા એની માટે વપરાણું, અને તેઓ કોને મળે છે? મેટ એટલે મળવું, તો કે ડોંકી લોકીને, ડોંકી લોકીને મળે છે। હવે ડોંકી લોકી શું કહે છે કે વાય આર યુ રનિંગ, શું કહે છે? વાય આર યુ રનિંગ ચિકન લિંકન હેની પેની એન્ડ કોકી લોકી, તો ધ સ્કાય ઇઝ ફોલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન્સ હેડ, બરોબર છે। તો એમાં હવે ડોંકી લોકી કહે છે, ડિયર મી, ડિયર મી, શું કહે છે? ડિયર મી, ડિયર મી, સે ડોંકી લોકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, તે પણ તેઓની સાથે શું ડોંકી લોકી કરે છે? દોડવા લાગે છે। હવે આગળ જોઈએ કે બાય એન્ડ બાય ધે મેટ ભૂસી, ભૂસી શું કરે છે? બાય એન્ડ બાય ધે મેટ ભૂસી, ભૂસી। હવે આ બંને શું કરે? થોડી વાર પછી આ બધા શું કરે છે? ધે મેટ એટલે તેઓ, તેઓ કોણ? આગળ જે આપણે જોઈ ગયા ચિકન લિંકન, હેની પેની, ડોંકી લોકી, બરોબર છે। એ બધા કોને? ધે મેટ કોને બનશે? ભૂસી ભૂસીને, ભૂસી ભૂસીને
बिरयानी चिकन लिकन हवे आउ कोण बोले छे हेनी पेनी कोकी लोकी एंड डोंकी लोकी हवे जो अहीं हवे आपणे कोण मळे छे बधाने कोण मळे छे गुसी गुसी हवे गुसी गुसी शुं पूछशे why are you running તો કોને પૂછે છે why are you running તો કોને પૂછે છે તો કે ચિકન લિકન ને હેની પેની ને કોકી લોકી એન્ડ ડોંકી લોકી બરોબર છે આ લોકોને તે પૂછે છે કે તમે શા માટે why are you running તમે શા માટે why એટલે શા માટે તમે શા માટે દોડો છો બરોબર હેની પેની चिकन लेकर दो किलो की अने लोकी कोकी बरोबर हवे खुशी खुशी आ पूछे छे तो हवे के छे के द स्काई इज फॉलिंग द स्काई इज फॉलिंग ए पी इज A piece of it fell right on chicken licken head. बरोबर ते शू के छे हवे के The sky is falling એટલે કે આગ પડી રહી છે એ પીસ ઓફ એટલે કે આગનો એક ટુકડો ઇટ ફેલ એટલે પડે છે રાઈટ ઓન ક્યારે ચિકન લિકન હેડ એપોસ્ટ્રોફી એસ આવ્યું એટલે ના શું છે અહીંયા ના નો ની ઉમા લગાડવું હોય કોઈ વ્યક્તિ નામ ની પાછળ માણસ ની પાછળ એપોસ્ટ્રોફી નામ ની પાછળ આવે ત્યારે શું થશે નો ની ઉના એટલે કે અહીંયા કોણ આવશે ચિકન લિકન ના थोड़ी वार पछी धे कोण मळशे
છે બે એટલે આપણ જે આગળ જોઈએ ને જીવનીકોણ હેન્ડપેન તે બધા માટે અહીંયા શું વપરાવું બહુવચન અહીંયા દરેકનું નામ નથી લખ્યું પણ બધાને કેમાં સમાવી લીધા સર્વનામ એટલે દેમાં તે એટલે ઇતર બધાની માટે વપરાતો શબ્દ છે અહીંયા દે મે એટલે મળવું કોને મળે છે લાયન લાયન એટલે શું થશે સિંહ બરોબર છે બાય એન્ડ બાય થોડી વાર પછી ભીમ ને લાયન તો હવે લાયન એ છે વાર આર યુ વાય આર યુ રનિંગ વાય આર યુ રનિંગ શું કે છે ચિકન લિકન પછી કોણ આવશે એની પેની જે જે પણ આવી ગયા એ દરેકના નામ આવી ગયા એની પેની પછી છે કોકી રોકી બરોબર છે કોકી રોકી ડોંકી રોકી એન્ડ ભૂસી ભૂસી ઉપર શું આવ્યું ભૂસી ખુશી આ બધાને કોણ પૂછશે લાયન શું પૂછશે વાય આર યુ રનિંગ શું યુ વાય આર યુ રનિંગ તમે શા માટે દોડો છો વાય આર યુ એટલે શા માટે તમે શા માટે રમે એટલે દોડો છો બરોબર છે હવે કે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ બરોબર શું કે છે ધ સ્કાય ઇઝ લાઈન નેમ કેવો આવશે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ સેલ્ફ રાઈટ ટર્ન ચિકન લિટન સમ હેડ એટલે કે ચિકન લિટન આ પડી ગયું છે અને ચિકન લિટન ના માથે એનો મોટો ટુકડો પડ્યો છે બરોબર હવે એમ કે છે લાયન શું કે છે શો મી શું કે છે શો મી where is it show me where એટલે અહીંયા show me એટલે બતાવો મને બતાવો me એટલે આપણો કોણ બોલે છે lion આસકડો બરોબર lion પૂછે છે where એટલે show me એટલે મને બતાવો show એટલે બતાવો અને me એટલે કોણ lion lion ને બતાવો મને કે મને બતાવો વેર એટલે ક્યાં શું થશે વેર એટલે કોઈ સ્થળ સ્થળ વિશે પૂછવાનું છે અહીંયા અને કઈ જગ્યાએ છે તો અહીંયા પૂછ્યું કે ક્યાં ઈઝી એટલે ક્યાં પડ્યું છે મને બતાવો તો હવે ચિકન લિકન શું કરશે ટૂંક એટલે બતાવે છે ટૂંક ને કેવું બધાને શું કરશે ચિકન ચિકન હવે બધા ટુ ધ ટ્રી જ્યાં સુખ્યું હતું એ રમતું ભૂતતા માટું હતું અને જ્યાં સુખ પાંદુ પડે છે ને એની માથે ત્યાં તે બધાને શું કરશે લઈ જશે ટુક દેન તેઓને શું કરે છે બતાવે છે ચિકન કીકર બરોબર ધેર ત્યાં શું હોય છે ધેર ને મેની ડ્રાય લીવ ધેર હવે અહીંયા શું થયું વેર એટલે બહુવચન બરોબર બહુવચનમાં ભૂતકાળની અંદર આપણે વેર વપરાય છે મેની અહીંયા મેની એટલે ઘણા ડ્રાય એટલે સૂકા લીવ એટલે આ લીવ શું થયું શું છે લીવ એટલે લીવનું ભૂતકાળ લીવ ધેર શું છે લીવ ધેર બરોબર છે આશ્રય એટલે પ્રશ્ન પૂછ્યો કે વેર ઇઝ યોર સ્કાય એટલે તારું
ડોંકી ડોંકી લોકી એન પુસી પુસી શું થશે લાફ એટલે હસવું શું થશે લાફ એટલે એલ એ યુ જી એચ ઈ ડી લાફ ડ શું છે લાફ ડ ભૂતકાળમાં ઈ ડી સાદો વર્તમાન કા ઈ ડી લાગ્યો છે બરોબર ભૂતકાળની અંદર ક્રિયાપદને ઈ ડી લાગ્યો એટલે હસવા લાગ્યા શું થશે એનું ભૂતકાળ હસવા લાગ્યા બરોબર છે તો આજે આપણે આટલી સ્ટોરી જોઈ બરોબર છે હવે તમારે ફરીથી આ સ્ટોરીને સમજવાની છે અને જોવાની છે કે શું હતું આ સ્ટોરીની અંદર બરાબર છે તો આજે આપણે કીટી ટુ જોઈ ગયા ધ ફોલ સ્કાય ઇઝ ફોલિંગ બરોબર હવે આગળના છે